નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. વાત કરી રહ્યા છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024-25ના એડમિશન પ્રોસેસ માટે જજિકાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં એવું કહી શકાય છે કે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે, અને આ એટલા માટે કહી શકાય છે કારણ કે જ્યારે આ પોર્ટલમાં જે વિદ્યાર્થીઓ પોતાનો ડેટા નાખી રહ્યા છે ત્યારે એમાં ઘણી ટેકનિકલ ખામીઓ સર્જાઈ રહી છે. જે સ્ટુડન્ટ્સ પોતાના માર્ક્સ જેટલા પણ નાખવા હોય એટલા નાખી શકે ને બધું જ એક્સેપ્ટ થઈ રહ્યું છે. કોઈ પણ મેલ છે એ જો ફિમેલ એટલે કે જે મહિલાઓની કોલેજ હોય એમાં પણ એડમિશન માટે જો ભૂલથી ડેટા નાખે તો એ પણ એક્સેપ્ટ થઈ રહ્યું છે. જેના કારણે આટલી ખામીઓ સર્જાતા જે તે સ્ટુડન્ટ્સ એમને જ્યાં પણ એડમિશન મેળવવું હોય ત્યાં ન મેળવી શક્યા હોય એવી પણ સમસ્યા સર્જાઈ છે. મેરિટમાં ખામી હોય, કોમર્સવાળાને આર્ટ્સમાં એડમિશન મળી રહ્યું છે તો ગર્લ્સ કોલેજમાં બોયઝને પ્રવેશ મળી રહ્યું છે. રાજ્યભરના તમામ વિદ્યાર્થીઓ માટે આ જીકાસ પોર્ટલમાં રજિસ્ટ્રેશન ફરજિયાત હોય છે, અને તે ફરજિયાત હોવાના લીધે જ્યારે આ પ્રક્રિયામાં જે સ્ટુડન્ટ્સ પોતાનો ડેટા નાખી રહ્યા છે ત્યારે તેમાં ઘણી બધી ટેકનિકલ ખામીઓ સર્જાતા જે સ્ટુડન્ટ્સ છે તેમની માટે મુશ્કેલી સર્જાઈ છે. અને ત્યારબાદ અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે જે પણ આ સ્ટુડન્ટ્સ છે એમાં જ્યારે આ જીકાસ પોર્ટલમાં આવી ખામીઓ સર્જાઈ છે ત્યારે આનાથી કંટાળીને ઘણા બધા વિદ્યાર્થીઓ તો એવું પણ કર્યું છે કે જે લોકોએ ખાનગી કોલેજમાં ઊંચી ફી ભરીને એડમિશન પણ લઈ લીધું છે એટલે એટલા કંટાળ્યા અને ઘણી રજૂઆતો કરી છતાં પણ આની કોઈ જે સમસ્યા છે તેનો ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓ પોતાનો સમય ન બગાડી શકે, વર્ષનો સમય ન બગાડી શકે, એટલા માટે ખાનગી કોલેજોમાં એડમિશન પણ મેળવી ચૂક્યા છે. શું કહેશો આજે? આજે વાત કરી રહ્યા છે આપણે આ કરંટ ટોપિકમાં જે આ તમામ મુદ્દાની કે વારંવાર શિક્ષણ વિભાગ દ્વારા જે કંઈ પણ નવી શરૂઆત કરવામાં આવે છે તેમાં જે ખામીઓ સર્જાતી હોય છે તેની માટે જવાબદાર કોણ, અને અત્યારે જે સ્ટુડન્ટ્સ છે એમને આ જીકાસ પોર્ટલને લઈને કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે એનએસયુઆઈમાંથી દક્ષ પટેલ અને એબીવીપીમાંથી મિત ભાવસાર. આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક. તમિત, સૌથી પહેલા તો ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ પોર્ટલ જે શરૂ કરવામાં આવ્યું સ્ટુડન્ટ્સ માટે, પહેલા તો એ પોર્ટલને આપણે સમજીએ કે એ શા માટે તેની શરૂઆત કરવામાં આવી અને એમાં કઈ રીતે ડેટા નાખીને પોતાની રીતે લોકો સ્ટુડન્ટ્સ જે છે એ એડમિશન મેળવી શકે. જીમિત જી, ચોક્કસથી જીકાસ પોર્ટલ એ જે લોન્ચ કરવામાં આવ્યું છે એના ખરેખર મર્મની વાત કરીએ, ઇમ્પ્લિમેન્ટેશનને અત્યારે સાઈડમાં રાખતા જીકાસ પોર્ટલનું શા માટે એને લાવવામાં આવ્યું તેનો મર્મ ખરેખર ખૂબ સારો છે, અને આપની સૌની વચ્ચે આપની ન્યૂઝ મીડિયાના માધ્યમથી આપની વચ્ચે મૂકવા માંગીશ કે ખરેખર જ્યારે દરેક યુનિવર્સિટી પોતપોતાની રીતે જ્યારે અલગ અલગ એડમિશન કરતી હતી તેમાં ઘણી બધી અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હતા, ઘણા બધા શિક્ષણ માફિયાઓ એમાં પોતાના કૌભાંડો કરતા હતા, એમાં ઘણા બધા ભ્રષ્ટાચારો થતા હતા, કેટલીક પ્રાઇવેટ એજન્સીઓને એડમિશન સર્વિસ અપાતી હતી, કેટલાક પોલિટિકલ નોન પોલિટિકલ વ્યક્તિઓ પણ આમાં ઇન્વોલ્વ હતા કે જે લોકો પોતાનું ઘર ભરવા માટે આ એડમિશન પ્રક્રિયાને ખેલ બનાવી દીધો હતો. ત્યારે પૂરા ગુજરાતના એડમિશન સર્વિસ એને યુનિફોર્મલી કરવા ખૂબ જરૂરી હતા. આ યુનિફોર્મલી એડમિશન સર્વિસ પ્રક્રિયા કરવા માટે આ જીકાસ પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું છે. ઘણા વર્ષો પહેલા વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ આ જ માંગ કે એડમિશન પ્રક્રિયા એ પૂરા ગુજરાતની યુનિફોર્મ કોડમાં થવી જોઈએ, યુનિફોર્મલી થવી જોઈએ. તો આનો ખરેખર મતલબ એ છે કે જે ગ્રાઉન્ડ ઉપર જે શિક્ષણ માફિયાઓ છે, જે લોકો આ રીતના એડમિશનના નામે ખોટા પૈસા કમાતા હોય છે, એડમિશનનો ખોટો ઉપયોગ કરતા હોય છે અને વિદ્યાર્થીઓને છેતરતા હોય છે, તો એને નાબૂદ કરવા માટે આ જીકાસ પોર્ટલનો એવું થતું હતું, એવું આપણને જોવા મળતું હતું કે જો ડિરેક્ટલી જઈને ત્યાં કરવામાં આવે ને ત્યારે એમની પાસેથી પૈસા લઈને એમને એડમિશન આપવામાં આવે, આવું બધું થઈ જ રહ્યું હતું જેના કારણે આ પોર્ટલની શરૂઆત થઈ. જી ચોક્કસથી, એ તો એક નાનો દાખલો છે કે ઘણા બધા વિદ્યાર્થી સંગઠનના લોકો પણ આ કૌભાંડમાં સંમેલિત હતા, તો એને પૂરું કરવા અને સાથે સાથે પૂરા ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓનો ડેટા, યુજીના વિદ્યાર્થીઓનો કેટલો ડેટા, પીજીના વિદ્યાર્થીઓનો કેટલો ડેટા, તો એક ડેટા એક સારી શું કહેવાય માહિતી એ સરકાર સુધી રહે અને લોકો સુધી પણ એની માહિતી પહોંચી શકે જ્યારે જરૂર પડે ત્યારે, તો આ એના માટે ખાસ જીકાસ પોર્ટલને ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું છે. પરંતુ આપણે સૌને ધ્યાનમાં છે કે આ જીકાસ પોર્ટલ જયારે ઇમ્પ્લિમેન્ટેશન થયું ત્યારે કેટલી ખામીઓ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી જગતમાં પૂરા શિક્ષણ જગતમાં આજે બધું તહેસ નહેસ થઈ ગયું છે કે વિદ્યાર્થી અત્યારે એડમિશન લેવા માટે અત્યારે એની સમસ્યામાંથી જે પ્રમાણે ગુજરી રહ્યો છે એ ખૂબ જ નિંદનીય છે. આ જીકાસ પોર્ટલ, પિનલબેન, હું આપને કહેવા માંગીશ, ધ્યાન દોરવા માંગીશ કે આ જીકાસ પોર્ટલ જયારે લોન્ચ પણ નહોતું થયું
લોન્ચ થવાના એકાદ અઠવાડિયું કે જસ્ટ 2-4 દિવસમાં કઈક લોન્ચ થવાનું હતું, એની પૂર્વ પ્રિન્સિપલ, શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ કુમાર છે, તો એમને વિદ્યાર્થી પરિષદનું પ્રતિનિધિ મંડળ જઈને એમને એક આવેદન સુપરત કર્યું છે. આ આવેદનમાં શું લખ્યું હતું? આ આવેદનમાં જે અત્યારે વિદ્યાર્થીઓ જે પ્રશ્નો ભોગવી રહ્યા છે એ જ પ્રશ્નો અમે જીકાસ પોર્ટલના લોન્ચ થયા અગાઉ જ એમના સુધી પહોંચાડ્યા હતા કે આટલા આટલા પ્રશ્નો આપના શિક્ષણ વિભાગના જીકાસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને ભોગવવાના આવશે, આપ આના ઉપર કાર્યવાહી કરો, આપ આના ઉપર કાર્ય કરો કે જેથી જીકાસ પોર્ટલ સુચારુ રીતે ચાલી શકે. શિક્ષણ અધિકારી આમના જેવા શિક્ષણ અધિકારીઓ પોતાના મસ્ત મગનમાં બેસીને અને વિદ્યાર્થી પરિષદના આવેદન પત્રને ન જાણે કેમ ખૂબ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ન જાણે કેમ એને કોઈ ગણ્યું નહીં અને હવામાં ફગાવી દીધું. જે પ્રમાણે પ્રક્રિયા ચાલી રહી હતી, જે પ્રમાણે ઘણી બધી અસમંજસતાઓ સામે આવી હતી, ત્યારે ઘણી બધી વસ્તુઓનું ક્લેરિફિકેશન જીકાસ પોર્ટલ થકી નહોતું થયું, જેમાં એક ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું, દૂર દૂરના ગામડાઓના વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કેમનું હશે, રજીસ્ટ્રેશન ફી બાબતે અમે વાર્તાલાપ કર્યો હતો, ત્યારે અમારી કોઈ વાત ત્યાં આગળ સાંભળવામાં ના આવી. ત્યારે ના છૂટકે જયારે પહેલો રાઉન્ડ પત્યો, વિદ્યાર્થીઓને આવી બધી સમસ્યાઓનો સામનો કરવાનો આવ્યો, ત્યારે વિદ્યાર્થી પરિષદે પૂરા ગુજરાત ભરના યુનિવર્સિટી દરેકે દરેક યુનિવર્સિટીને તાળાબંધીનો કાર્યક્રમ કર્યો, તાળાબંધીનું આંદોલન કર્યું, સાથે જે જિલ્લાઓમાં યુનિવર્સિટી નથી ત્યાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ રસ્તા રોકીને આંદોલન કર્યા અને એક માસ મુમેન્ટ બનાવી કે વિદ્યાર્થીઓને ન્યાય મળે, વિદ્યાર્થીઓનું એડમિશન સુચારુ રીતે જીકાસ પોર્ટલ થકી થાય. અને સેમ ડે આંદોલનના સેમ ડે વિદ્યાર્થી પરિષદનું પ્રતિનિધિ મંડળ એ શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ ને જઈને મળ્યું. પણ છતાં પણ નિષ્ફળતા એવું કહી શકાય છે ને મિત્રો, આ છતાં પણ નિષ્ફળ રહ્યા તેવું કહી શકાય, વિદ્યાર્થીઓ છતાં પણ એટલા હેરાન થયા, છતાં પણ આ જીકાસ પોર્ટલમાં આટલી બધી સમસ્યાઓ સર્જાઈ. લાગે છે પિનલબેન આ પૂરી વાર્તા સમજ્યા નથી. એ સેમ ડે જયારે એક રાઉન્ડ પત્યો ત્યારે વિદ્યાર્થી પરિષદ આંદોલન કર્યું, એક પહેલા રાઉન્ડના પત્યા બાદ ત્યારે શિક્ષણ વિભાગમાં જઈને એ આવેદન પત્ર સુપરત કર્યું, આવેદન પત્ર સુપરત કર્યું, એમાં એક એક જે મુદ્દા હતા એ શિક્ષણ મંત્રી અને પ્રિન્સિપલ સેક્રેટરી સાથે અમે બેસીને એક એક મુદ્દા ઉપર અમે લગભગ 2-2.5 કલાક ચર્ચા કરીને મુદ્દાઓનું સમાધાન કર્યું છે. હું હજી એક વાત ઉમેરવા માંગીશ પિનલબેન, કે પહેલા એવું હતું કે ફર્સ્ટ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કર્યું હોય જે વિદ્યાર્થીઓ તેને બીજા રાઉન્ડમાં ભાગ લેવા નહોતો મળતો, જે વિદ્યાર્થીઓને એડમિશન રહી ગયું હોય અથવા તો મહિલા કોલેજમાં થયું હોય એવા વિદ્યાર્થીઓ માટે જ બીજો રાઉન્ડ પડતો હતો, પણ આ બીજો રાઉન્ડ આપણે વિદ્યાર્થી દરેકે દરેક વિદ્યાર્થી માટે ખોલાવડાવ્યો છે કે દરેક વિદ્યાર્થી બીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકે, ભલે પહેલામાં ક્યાંક લાગ્યું હોય તો બીજામાં આપણે લઈ શકે. બીજું કે મહિલા કોલેજમાં એડમિશન થવાનું કારણ એ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીઓની ભૂલનું પરિણામ છે. જીકાસ પોર્ટલનું કામ ફક્ત માહિતી એકત્રિત કરીને યુનિવર્સિટી સુધી પહોંચાડવાનું હતું, પરંતુ યુનિવર્સિટી ખામીઓ વિશે જાણકારી મળી છે. એમાં એવું છે કે આ પોર્ટલમાં જે વિદ્યાર્થીઓ છે પોતાના માર્ક્સ ગમે તેટલા પોતાની ઈચ્છાથી લખી શકે એવી રીતે છે, માર્ક્સ ગમે તે આવે. એ જ વિષય કહું છું કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત છે, જે વિદ્યાર્થીને જીકાસ પોર્ટલ ઉપર ભરવાની જે વાત છે, એ ડોક્યુમેન્ટ ભર્યા બાદ પોતાના માર્ક ભર્યા બાદ એ સમગ્ર જેની ટિપ્પણી એની એની વેરીફાઈ કરવાનું કામ કાર્ય હતું એ યુનિવર્સિટી પ્રશાસનનું કાર્ય હતું, પણ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી પ્રશાસને પોતાના કાર્યમાંથી ચૂક થઈ છે. પોર્ટલમાં તો ખામી કહી શકાય છે, આ પોર્ટલની ખામી જ છે કે જો ડેટા એક્સેપ્ટ જ ન થવું જોઈએ, ફરી પછી ભલે યુનિવર્સિટીનું કામ છે કે એ લોકો શું તપાસ કરે છે અને શું નહીં, પણ કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ થતા હોય તો ડોક્યુમેન્ટ તો કોઈ પણ અપલોડ થઈ જાય, કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય. આ જે ખામી સર્જાય છે એક ટેકનિકલ ખામી છે. દક્ષ આપનું શું કહેવું છે? જે એક જી દક્ષ જી પિનલબેન આભાર આપનો. સૌપ્રથમ તો જીકાસ પોર્ટલની આપણે ગઈકાલે પણ ડિબેટમાં ચર્ચા થઈ, ત્યારે પણ મેં કીધું હતું કે આ તો ફક્ત ફિમેલ અને મેલનો એક આ મુદ્દો છે, જોડે જોડે એક બીજો બી મુદ્દો હતો કે એવા પણ ફોર્મ એક્સેપ્ટ થઈ ગયા છે કે જેની અંદર સ્ટુડન્ટે માર્કશીટ અપલોડ નથી કરી, એલસી અપલોડ નથી કર્યું, તે છતાં આખું ફોર્મ એક્સેપ્ટ થઈ જતું હતું. જોડે જોડે જે 25-30 કોલેજો સિલેક્ટ કરવાની હોય ચોઈસમાં, તેમાં એક કોલેજ જ સિલેક્ટ કરેલી એવા પણ ફોર્મ ભરાયેલા છે. એટલે આ પોર્ટલની પણ ખામી કહેવાય. આ ફક્ત ગુજરાત યુનિવર્સિટીને અગાઉ જયારે એડમિશનની પ્રક્રિયાની અંદર કઈ ખામી થતી તો એજન્સી ઉપર જો વાંક આવતો હોય, તો આ વખતે એડમિશનની પ્રક્રિયામાં જો ખામી થાય તો ચોક્કસપણે જીકાસ પોર્ટલની જ ખામી કહેવાય, તો એમાં પછી ગુજરાત યુનિવર્સિટીની કોઈ ખામી આવતી નથી. બીજી વાત કે જે તે મિતભાઈએ કીધું કે યુનિવર્સિટીનું કામ હોય છે વેરિફિકેશનનું,
પણ સૌ પ્રથમ તો તમારા પોર્ટલમાં ફોર્મ એક્સેપ્ટ ભરતા હોય તો ફોર્મ એક્સેપ્ટ જ કઈ રીતે થયું? વગર કોઈ ડોક્યુમેન્ટ, વગર કોઈ કોલેજના સિલેક્શન, વગર ખોટા માર્ક્સ સાથે તમારું ફોર્મ એક્સેપ્ટ કઈ રીતે થાય? એટલે સૌ પ્રથમ તો સરકારનું જીકાસ પોર્ટલ જ નકામું છે. એક વાર સરકાર આ પ્રયાસ કર્યો છે, સારા માટે પ્રયાસ કર્યો છે, આપણે તેમના પ્રયાસને આવકારીએ છીએ. પણ પરંતુ સરકાર જીકાસ પોર્ટલને પાડીને નિષ્ફળ ગયું છે. અને જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યું એ ક્લીન દેખાયો છે. અગાઉ જયારે એડમિશનની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે પહેલા રાઉન્ડની અંદર, બીજા રાઉન્ડની અંદર વિદ્યાર્થીઓ ભાગ લેતા અને ત્યારે એમને એડમિશન નહોતું મળતું, ત્યારબાદ તેઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જતા હતા. પરંતુ આ વખતે તો જીકાસ પોર્ટલ રજીસ્ટ્રેશનના પહેલા જ વિદ્યાર્થીઓ 50-60% વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જઈને એડમિશન લઈ ચુક્યા છે. એટલે ચોક્કસપણે આ સરકારની મોટા મોટી ગોળ બેદરકારી. મિતા, મોટી બેદરકારી ન કહી શકાય તો શું? હવે મિતા આપની વાતને આપ પૂરી કરી શકો છો. પોર્ટલમાં જે ખામી સર્જાય છે ને, આપને એ પણ કહો કે 235 માંથી 235 માર્ક્સ નાખ્યા હોય ને તો એ પણ એક્સેપ્ટ કરે છે આ પોર્ટલ. 235 out of 235 એક્સેપ્ટ. એ એટલી એટલી ખામી આમાં જોવા મળી રહી છે. ધોરણ 12 ના માર્ક્સ કઈ કેવું હતું કે ઓટો ફેચ થશે એવું પણ. હું પણ કહી રહ્યો છું ઘોર બેદરકારી, પોર્ટલ પણ નિષ્ફળ. હું એમાં ના નથી પાડી રહ્યો, પોર્ટલ 100% નિષ્ફળ થયું છે એમાં ના નથી પાડી રહ્યો બેન. પણ આ પોર્ટલના સુધારા માટે, આ સમસ્યાના સુધારણ માટે, સમસ્યાના સમાધાન લઈને વિદ્યાર્થી પરિષદ આગળ આવ્યું, એકમાત્ર વિદ્યાર્થી સંગઠન આગળ આવ્યું. એમાં હું તમને ઉમેરવા માંગીશ, એમાં હું તમને ઉમેરવા માંગીશ, આંદોલન કર્યું એ પણ હું હજી અહીંયા બોલ્યો નથી. આ વાત આપણે જીકાસ પોર્ટલ બાબતે ની છે. દરેક વિદ્યાર્થી સંગઠન પોતપોતાના કાર્યો કરે જ છે. અમે પણ ગાંધીનગર જઈને આવેદન પત્ર આપ્યા જ છીએ, અમે બહાર જાહેર નથી કરતા. એ સૌ મીડિયા અને સૌ વિદ્યાર્થી જાણે જ છે. આપણે અહીંયા જીકાસ પોર્ટલમાં જે કામી છે આપણે એની વાત કરીએ છીએ હાલ. એમ તમે ના કીધું કે અમારું સંગઠન કર્યું, અમે જ આમ કર્યું, તો એ વાત તમારી ખોટી છે. કર્યું હોય તો બોલવામાં અમને કોઈ વાંધો નથી. તમે નથી બોલતા એ તમારો પ્રશ્ન છે. હું વિદ્યાર્થી સંગઠન તરીકે મેં વિદ્યાર્થીઓ માટે અમારા સંગઠને શું કર્યું એવું બોલીશ. વિદ્યાર્થીઓ વચ્ચે મારો વિષય તો મૂકી શકું ને. હવે તમે અમને કહેશો કયો વિષય મૂકવાનો, કયો વિષય નહીં મૂકવાનો. તમે અમને કહેશો કયો વિષય મૂકવાનો, કયો વિષય નહીં મૂકવાનો. તમે અમને શીખવાડશો, તમે શીખવાડશો. 75 વર્ષ જૂનું વિદ્યાર્થી સંગઠન છે. આજકાલનું તમારે જેમ આવેલું નથી. તમે અમને શીખવાડશો કયું કેટલા વિદ્યાર્થીઓ સાથે આંદોલન કર્યું, પૂરા ગુજરાત ના જિલ્લાભરમાં આંદોલન કર્યું વિદ્યાર્થી પરિષદે, એનએસયુએ આંદોલન કરીને શું કરી દીધું? કેટલા બધા સ્ટુડન્ટ એવા છે કે જે ખાનગી માં કોલેજોમાં એડમિશન લઈ ચુક્યા છે, અને પ્લીઝ આપ જો આવી રીતે જ વાત કરશો તો આ ચર્ચા નહીં થઈ શકે. ચોક્કસથી બેન, ખાસ કરીને જયારે વારાફરતી વારા વાતચીત થતી હોય ત્યારે મહેરબાની કરીને આપ પણ એકવાર એન્કર તરીકે સૂચના આપો કે બીજ વચ્ચે ના બોલવામાં આવે. જો આપ સાંભળશો તો કદાચ સૂચના વારંવાર આપી રહી છું, પણ આપ બંનેને કદાચ સાંભળવાનો સમય નતો. કારણ કે વાત જયારે આપ બંનેના આરોપ પ્રત્યારોપ પર આવી જાય છે ને, ત્યારે આપને કદાચ સ્ટુડન્ટ ની વાત પણ નથી દેખાતી. સો પ્લીઝ મી તમે સ્ટુડન્ટ ની વાત તમારા કરતા વધુ વિદ્યાર્થી સંગઠનો જોવે છે. પોર્ટલ પર ભરોસો કર્યો તો એમનો શું છે હવે, એના વિશે શું વિચાર્યું છે? પહેલા દક્ષભાઈ ની સવાલ નો જવાબ હું આપી દઉં કે વેરિફિકેશન, કોઈ પણ પોર્ટલ ઉપર વેરિફિકેશન જયારે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય, એ ડોક્યુમેન્ટ કોઈ પણ તમે અપલોડ કરી શકો, એ અપલોડ થાય ત્યાર બાદ એનું વેરિફિકેશન થાય. આ વેરિફિકેશન ની સંપૂર્ણ જવાબદારી જે જે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ ભર્યું હોય એ યુનિવર્સિટીને આવે. આ હું નથી કહેતો,
આ જીકાસ પોર્ટલમાંથી જે પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે અમે વેરિફિકેશનની સંપૂર્ણ જવાબદારી એ દરેક યુનિવર્સિટીઓને સોંપી લીધી, અને આમાં યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે. એના લીધે જે વિદ્યાર્થીએ ગર્લ્સ કોલેજમાં નામ ભર્યું હતું એટલે એને ગર્લ્સ કોલેજમાં લાગ્યું, આ સદંતર ખોટી વાત છે અને ના જ થવું જોઈએ. અમે પણ એના જ પક્ષમાં છીએ. હવે વાત રહી કે જે વિદ્યાર્થીઓને એડમિશન ન લાગવાના કારણે એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં એડમિશન લીધું, તો ખરેખર આ એક ખૂબ જ ચિંતનીય અને ચિંતાજનક વિષય છે. ત્યારે વિદ્યાર્થી પરિષદે પણ પોતાની રીતે આહવાન વિદ્યાર્થીઓને કર્યું છે કે જયારે અત્યારે રાઉન્ડ ચાલુ છે જીકાસ પોર્ટલના, આપ સંયમ રાખી અને બીજા રાઉન્ડમાં પણ આપ પોતાનું ભાગીદારી ભરો અને હજી આપને સારી કોલેજ માટે પ્રયત્નશીલ રહો, પરંતુ ખાનગી યુનિવર્સિટીમાં કંટાળીને એ એડમિશન લેવું એ કોઈ નિકાલ સમસ્યાનો નિકાલ નથી. આપણે સૌ જાણે છે કે સ્ટેટ યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ કરવાની આપ ક્યાં સુધી કોઈ રાહ જોશે? જે પ્રકારે અત્યારે મેરિટમાં ખામી, કોમર્સ વાળાને આર્ટસ માં એડમિશન મળી રહ્યું છે, આર્ટસ વાળાને કોમર્સ માં એડમિશન મળી રહ્યું છે, તો આ બધી ખામીઓ સર્જાઈ રહી હોય અને આપ લોકો પણ જે કહી રહ્યા છો કેટલા પ્રયાસો થઈ રહ્યા છે અને હજી સુધી જો કોઈ એમની પાસે કોઈ હલ ના આવ્યો હોય તો એ લોકો ક્યાં સુધી રાહ જોશે? એટલે એમને મજબૂર થયા ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે. ચોક્કસથી આજે બીજા રાઉન્ડની જાહેરાત એ લગભગ આજે થવાની હતી એવી માહિતી હતી શિક્ષણ વિભાગ દ્વારા. આવી કેટલાક મીડિયાના મિત્રો દ્વારા માહિતી મળી હતી. એટલે હવે બીજા રાઉન્ડની પણ તારીખ આજકાલમાં ફરીથી ચાલુ થવા જઈ રહી છે. તો એમાં અમે સૌ વિદ્યાર્થીઓને પેશન્સ રાખવાનું કહીએ છીએ. નો ડાઉટ આ પરિસ્થિતિ, આ જીકાસ પોર્ટલ, કોઈ પણ પ્રયોગ જયારે પ્રથમ વખત થતો હોય, પિનલબેન આપ પણ સારી રીતે જાણકાર હશો, કોઈ પણ પ્રયોગ જયારે પ્રથમ વખત થતો હોય તો એમાં ક્યાંક ને ક્યાંક કેટલીય ખામીઓ ધ્યાનમાં આવતી હોય છે. પરંતુ એક સારા, જેમ દક્ષભાઈએ પણ કીધું કે જીકાસ પોર્ટલ એક સારો વિચાર છે, વિચાર સારો છે, ફર્સ્ટ પહેલી વખત ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, એમાં ખામીઓ છે બરાબર, એ ખામીઓ સામે લડવાનું પણ છે આપણે, પરંતુ એ ખામીઓને કઈ રીતે એક્સેપ્ટ કરીને એમાં થોડું સહનશીલતા રાખવીને અને આપણે કઈ રીતે એને સક્સેસ બનાવી શકીએ એ દિશામાં આપણે કામ કરીએ. હજી એકાદ બે વર્ષ મારા મુજબ હજી લાગશે, હજી આમાં ખામીઓ ધ્યાનમાં આવશે, આવતા વર્ષે પણ ખામીઓ ધ્યાનમાં આવશે, પણ એક વખત જીકાસ જે પદ્ધતિ એક વખત સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગઈ તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટે જ સારું છે. જે વિદ્યાર્થીઓ છેતરાતા હતા એ વિદ્યાર્થીઓનું છેતરાવાનું આમાં બંધ થશે, જે મોટા મોટા કૌભાંડો થતા હતા એ કૌભાંડો બંધ થશે, પ્રાઇવેટ એજન્સીઓના ધંધા બંધ થશે આમાં. જી જી જી. હવે અમિત, હમણાં કહ્યું ને આપે કે મીડિયા મિત્રો પાસેથી આપને ઇન્ફોર્મેશન મળી એટલે આપણા સવાલનો જવાબ કદાચ આપે છે, કહ્યું કે આપ અમારા કરતા વધારે સ્ટુડન્ટ્સ વિશે વિચારો છો, તો એ જો એ મીડિયા મિત્રો સ્ટુડન્ટ્સ વિશે ન વિચારતા હોત તો તે ઇન્ફોર્મેશન પણ આપના સુધી ન પહોંચતી હોત. ઓકે દક્ષ, હવે અહીંયા જે અત્યારે જે પ્રયાસ એબીવીપી કે અમિતભાઈ જે વાત કરી રહ્યા છે કે એમના દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે, તો લાગે છે કે ક્યાંક ને ક્યાંક, ચલો એમને પણ જે વાત કરી કે ખામી સર્જાય, જયારે પણ આપણે કંઈક નવું કરીને ત્યારે કંઈક ના કંઈક સમસ્યાઓ તો આવતી હોય છે ને, એનું હલ લાવવું એ પણ જરૂરી રહેતું હોય છે. ક્યારે પણ કોઈ નવી શરૂઆત હોય એમાં પ્રોબ્લેમ્સ તો આવતી હોય છે, તો અહીંયા આપણે સ્ટુડન્ટ્સને અત્યારે શું કરી શકીએ? કારણ કે ચલો આ એક એવી બાબત છે ને કે આમાં પહેલા કદાચ પહેલાથી જ બધું જોઈને પછી શરૂઆત કરવી જોઈએ, પણ શરૂઆત કરી છે એક જીકાસ પોર્ટલની, જેમ કે આપે પણ વાત કરી કે એનો ઉદ્દેશ્ય ખૂબ જ સારો છે, તો સમસ્યા સર્જાઈ છે તો આનો હલ લાવવા માટે પણ તેઓ આપણને પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે. દક્ષ જી બેન, જે રીતે દર વખતે એડમિશન પ્રક્રિયા જયારે શરૂ થતી હોય છે ત્યારે કંઈક ના કંઈક નવા નિયમો બહાર પડતા હોય છે, નવી એજન્સીઓ બહાર આવતી હોય છે, એ આપણે જાણીએ છીએ, અને દર વખતે કંઈક ના કંઈક નાની મોટી ખામીઓ તો આવતી જ હોય છે. પરંતુ આ વખતે જે ખામી થઈ રહી છે તેમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહી ગયા છે. આપ જોઈ શકો છો જે 55,000 બેઠકો છે તેમાં ફક્ત ખાલી 10,000 વિદ્યાર્થીઓ જ એડમિશનનો પ્રવેશનો મોકો મળે છે, તો હજી બીજી 55,000 સીટ માટે 65,000 વિદ્યાર્થીઓને પ્રવેશનો મોકો આલવાના છે. પરંતુ હું જાણું છું ત્યાં સુધી આ બીજા રાઉન્ડ નું આજે ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગઈ છે, પરંતુ મને 100% ખાતરી છે કે હજી પણ વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત જ રહેવાના છે. હજી સુધી આ પોર્ટલ જોઈએ તેમ કામ કરતું નથી. આના માટે હવે સરકારને એક નિયમ કરી દેવો જોઈએ કે હવે આવનારા તમામ વર્ષો માટે એડમિશનની પ્રક્રિયા એક જ રહે, તો જેથી હવે આવનારા સમય, ચલો આ વખતે જે થઈ ગયું એ થઈ ગયું, પણ આવનારા સમયમાં બીજા વિદ્યાર્થીઓ, જે નવા વિદ્યાર્થીઓ પ્રવેશ માંગતા હોય તે વિદ્યાર્થીઓ ને આ તકલીફ પડે નહીં. બીજી વાત કે છેવાડાના ગામના તમે વિદ્યાર્થીઓ વાત કરો કે ગામડાના વિસ્તારથી આવતા દરેકે દરેક વિદ્યાર્થીઓ હજી પ્રવેશ વંચિત રહી ગયા. જીકાસ પોર્ટલ જે છે એમાં જે ખામીઓ છે તો દૂર કરી દેવામાં આવે, તો આ જીકાસ પોર્ટલ તો એનો જે ઉદ્દેશ્ય છે એ રીતે એ ક્યાંક સ્ટુડન્ટ્સ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કારણ કે પહેલા જે પ્રકારે થતું હતું, ક્યાંક ભ્રષ્ટાચાર તો ક્યાંક વધુ ફી જે વસૂલવામાં આવતી હતી, આ બધું જે જીકાસ પોર્ટલના કારણે એ બધું પણ બંધ થશે. માત્ર એ છે કે આની ખામીઓ દૂર કરવી પડશે.
જી દક્ષ. હા ચોક્કસપણે, આની ખામીઓ એટલે ઘણી બધી ખામીઓ છે. એક ખામીઓ ને કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લઈને કોલેજના ચોઇસ ફિલિંગ, એ તમામ. અને બીજું કે વિદ્યાર્થીને પારદર્શક રહે તે રીતે આ પોર્ટલ ની રચના કરવી જોઈએ. વિદ્યાર્થી આજે છેવાડાના ગામે બેસ્યો હોય અને ત્યાં બેસીને તે જોઈ શકે કે કઈ કોલેજમાં કેટલી સીટો છે અને તે સીટોમાં કેટલા ટકે મેરિટ અટક્યું છે અને કેટલા ટકા હવે આવનાર દિવસમાં કેટલી સીટો ભરાઈ અને કેટલી સીટો ખાલી રહી, તો તમામે તમામ વસ્તુઓ એડમિશનના પોર્ટલ ઉપર પારદર્શક રાખવી, જેથી છેવાડાના ગામનો વિદ્યાર્થી હોય, વિદ્યાર્થીઓના વાલી હોય, ત્યાં તમામે તમામ પ્રક્રિયા જોઈ શકે અને એમને કયા કઈ કોલેજમાં એડમિશન લેવું, કયા કોર્સમાં જવું, તે તમામે તમારે તેને માહિતી પૂરતી મળી રહે, તે ચોક્કસપણે સરકારને ધ્યાન રાખવું પડે. અને આવનાર દિવસોની અંદર જીકાસ પોર્ટલમાં 80% જેટલો સુધારો કરવો એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, કારણ કે ઘણી પ્રોબ્લેમ. મિત એન્જલો દક્ષજીએ તો આ વાત નથી કરી, પણ ઘણા એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે ને એનએસયુઆઈ દ્વારા જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે, એ સવાલ હું જ આપને પૂછી લઉં કે ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટે જ આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યો છે એવું એનએસયુઆઈનો આક્ષેપ પણ સામે આવી રહ્યો છે. મિત ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આમાં અધિકારીઓની મિલીભગત હોય અને આ અધિકારીઓના કુપ્રબંધનના લીધે આજે ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો થઈ રહ્યો છે, એ ખૂબ જ નિંદનીય છે. અને એને એના અમે વિદ્યાર્થી પરિષદ તરીકે પણ પોર્ટલ જ એટલે શરૂ કરવામાં આવ્યો કે કંટાળીને લોકો ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લઈને એમને ફાયદો થાય. આરોપ પ્રત્યારોપ તો લાગતા હશે બરાબર, અને ક્યાંક ને ક્યાંક આટલા મોટા, મારું માનું, હું કોઈનો બચાવ કે કોઈના પક્ષમાં નથી બોલી રહ્યો, પણ ક્યાંક ને ક્યાંક હું એવું સમજુ છું કે આરોપ લગાવવાનું કામ એ કોંગ્રેસના, કોંગ્રેસની સ્ટુડન્ટ વિંગ છે એ લોકો, એટલે એ લોકો કરશે. હું વિદ્યાર્થી પરિષદ તરીકે ઇન્ડિપેન્ડન્ટ હું આવેદન નિવેદન કરીશ કે ખરેખર આવી કોઈ પણ પ્રકારની, આટલા મોટા લેવલ પર જયારે આટલા બધા વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણતા હોય ત્યારે ખાલી એક થોડી ઘણી ખાનગી યુનિવર્સિટીનો ફાયદો કરાવવા માટે આ પ્રકારની આટલી મોટી સંરચના બનાવી એ હું નથી માનતો. કદાચ એનએસયુઆઈ માનતું હોય તો મને નથી ખબર, મેં એવું ક્યાંય નિવેદન લખી નથી, હોય પણ શકે, હું તદ્દન એને નકારતો પણ નથી, હોય પણ શકે. મિતભાઈ બોલ્યા કે થોડી ઘણી ખાનગી, હવે હું એક વાત કહું કે થોડી ઘણી નહીં, હવે ગુજરાતની અંદર સમગ્ર યુનિવર્સિટી ખાનગી થવા માંડી છે, સરકારી યુનિવર્સિટીના પાઠ્ય બંધ થવા આવ્યા છે. હવે આમના આમ જો ચાલશે એડમિશન પ્રક્રિયામાં આવા ને આવા છબરડા ચાલશે તો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જ જવાના છે. જે બિલકુલ અત્યારે આ પ્રકારની જે સ્થિતિ સર્જાઈ છે, તો સૌથી પહેલા તો હવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એમાં આપ લોકો મદદરૂપ બનો, અને જેની કોઈ પણ સરકાર હોય, તંત્ર હોય, જે પણ ટેકનોલોજીની ખામી અહીંયા જોવા મળી રહી છે, આનું કઈક સોલ્યુશન આવે તે દિશામાં આગળ પ્રયાસ સાથ રોજી. દક્ષંતમાં શું કહેવા માંગો છો જલ્દીથી? જી પિનલબેન, હું એક વાત કહેવાનું રહી ગયો કે અગાઉ એનએસયુએ જયારે ડેલિગેશન આગળ રજૂઆત કરી હતી સરકારમાં, શિક્ષણ મંત્રીને મળીને રજૂઆત કરી, જેની અંદર એક મુદ્દો ઉમેર્યો કે ખાનગી યુનિવર્સિટીને પણ જીકાસ પોર્ટલની અંદર એડ કરો, જેથી જે પણ આ દેખાઈ રહ્યો છે ખાનગી યુનિવર્સિટી ભરવાનું જે આ કામ છે, એટલે જીકાસ પોર્ટલની અંદર ખાનગી યુનિવર્સિટી પણ ભરો અને આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓને, વિદ્યાર્થીઓના ભવિષ્યને ચેડા ના થાય આ પોર્ટલની રચના કરો. શું કહેવા માંગશો વિદ્યાર્થીઓની આ પરેશાની? વિદ્યાર્થી દક્ષભાઈની વાત સાથે હું પણ સહમત છું કે ખરેખર એ વસ્તુ થવી જોઈએ અને ખરેખર જરૂરી પણ છે. વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ ઘણા વર્ષો પહેલા, એક મિનિટ પેનલ બેન, ઘણા વર્ષો પહેલા ખાનગી યુનિવર્સિટી ઉપર એફઆરસી કમિટીની પણ, કોઈ પણ ખાનગી યુનિવર્સિટી ઉપર એફઆરસી કમિટીની રચના થયેલી નથી, તો ખાનગી યુનિવર્સિટી માટે એફઆરસી ની પણ રચના કરવામાં આવે અને દરેક ખાનગી યુનિવર્સિટીને જીકાસ પોર્ટલમાં એડ કરવામાં આવે તે જરૂરી છે. આશા રાખીએ છીએ, પણ એ તો પહેલા તો આપણે આ જીકાસ પોર્ટલની જે ખામીઓ છે તે દૂર થાય પછી આ બધું આપણે જોઈ શકીએ છીએ. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. દક્ષિણ મિતજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો જીકાસ પોર્ટલનો જે આ પરપોટો ફૂટ્યો છે અને જે પ્રકારે આમાં જે ખામીઓ સર્જાઈ છે જેના કારણે અત્યારે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, પોર્ટલની ખામીઓથી વિદ્યાર્થીઓની કોલેજ ફાળવણીમાં જે મુશ્કેલીઓ ઊભી થઈ છે જેના કારણે કેટલાય વિદ્યાર્થીઓ અત્યારે ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધા છે. તો જ્યારે જીકાસ પોર્ટલ વિદ્યાર્થીઓ માટે ઊભો કરવામાં આવ્યો કે જેથી કરીને એમનું જે એડમિશન છે ઇઝીલી અને ભ્રષ્ટાચાર જે જોવા મળી રહ્યો હતો એડમિશનમાં તે દૂર થાય તેને લઈને આ પોર્ટલ ઊભું કરવામાં આવ્યું, પણ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી સર્જાવાના કારણે વધુ મુશ્કેલીમાં વિદ્યાર્થીઓ મુકાયા છે. આશા રાખે છે કે આ પોર્ટલમાં જે તે ખામીઓ છે તે દૂર થાય અને જે વિદ્યાર્થીઓ છે કે જેમને ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લેવા પડ્યા છે તેમની પણ જે મુશ્કેલી છે તે હલ થાય. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.